આક્ષેપો કરી અંદાજિત 150 જેટલા ખેડૂતો એકત્રિત થઈ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. અહેવાલ અતુલ લશ્કરની જામકંડોરણા. મારું નામ છે પ્રવીણભાઈ ગિરધરભાઈ બાલધા, જામકંડોરણા તાલુકો, પણ જામકંડોરણા. મેં આ પંચગંગાનું બી વાવેલું છે. આજે 4.25 મહિના થયા પણ ગાંઠ બંધાતી નથી. આ ડુંગળીનું બી ખરાબ એવું આવેલું છે. ત્યારબાદ અમે એટલું ખાતર દવા એટલી મહેનત કરતા પણ ડુંગળીનો ગાંઠ બંધાતી નથી. ત્યારબાદ અમે ખબર પડી કે આ બી આ પંચગંગા સરદારે ડુપ્લિકેટ આપેલું છે. તો અમે આ એગ્રોવાળાને, ભારત એગ્રોવાળાને અમે લીધેલું હતું આ બી, ત્યાં એને જાણ કરેલી અને ત્યારબાદ કંપની વાળાને પણ જાણ કરેલી. પણ એ લોકો એમ કહેતા કે અમે આજે આવી કાલે આવી, આજે આવી કાલે આવી કરીને 15-15 દિવસ કઢવી નાખ્યા. 15 દિવસ નીકળી ગયા. ત્યારબાદ અમે આ મીડિયાના માધ્યમથી આ સી કંપની અને એગ્રોવાળાઓને જાણ કરવા માગી છીએ કે અમને 30-40 હજાર રૂપિયાનો ખર્ચો છે આવી કે એનું વળતર આપે. સરકાર શ્રીને પણ અમે માગણી કરી છીએ કે આનું વળતર અપાવી શકે, આપવા ભાવે. આ ડુંગળી હાવ પણ કોઈ જાતનું 50-60 મણ વીઘે થાય એમ છે અને આનો કોઈ ભાવે આવતો નથી. આજે માર્કેટમાં ડુંગળીયું 500 રૂપિયાની મણ વેચાય છે. આજે અમારી ડુંગળી 100 રૂપિયામાં વેચાતી નથી. એટલું ખરાબ બિયારણ આપેલું છે. તો સરકાર શ્રીને એટલી વિનંતી છે કે આનું વળતર અમને આ કંપનીને કહીને અપાવે અને બીજી વાર આવું ક્યારેય બને નહીં. અને 1000 વીઘામાં ખેડૂતોએ વાવેલી છે. આ જામકંડોરણા તાલુકો નહીં પણ રાજકોટ જિલ્લો, જામનગર જિલ્લો, ઘણા પણ જિલ્લામાં આ બિયારણ વાવેલું છે. અંતે એક જ ફરિયાદ આવેલી છે ખેડૂતોની. અમે એટલી જ માગણી કરી સરકાર શ્રી પાસેથી કે આનું અમને વળતર